અમે NCERT રિલેટેડ કેટલાક વિડિયો બનાવી રહ્યા છીએ એમાં આજે અમે એક સરસ મજાનો ટોપિક કવર કર્યો છે ટોપિક નું નામ છે જૈન ધર્મ શું જૈન ધર્મ સાથે સલગ્ન એક સરસ મજાનો વિડિયો બનાવ્યો છે જૈન ધર્મના 24 તીર્થકર જૈન ધર્મના કેટલાક નીતિ નિયમો જૈન ધર્મના પુસ્તકો અને સાથે સાથે આ જૈન ધર્મ સાથે સલગ્ન ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા

આપણે વાત કરીએ બે ડિસેમ્બરના કરંટ અફેરની તો આમાં પણ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની વાત કરીશું રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની પણ વાત કરીશું ટ્વિટરના નવા સીઇઓ કોણ બન્યા છે તો યુવા કાર્યક્રમ એઆઈઆર નેક્સ્ટ લોન્ચ કરવામાં આવ્યો છે બાર્બાડોસ વિશ્વનું સૌથી નવું ગણતંત્ર રાજ્ય બન્યું છે દેશ બન્યો છે ભારતીય નૌકાદળના નવા વડા કોણ બન્યા છે ખાસ અગત્યના સમાચાર છે મિત્રો દરેક ઘટના એવી છે કે પરીક્ષા માટે હાઇલાઇટ થઈ શકે જેમ કે અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર કયા અભિનેતા બન્યા છે અને લિયોનલ મેસીએ સાતમી વખત મેન્સ બેલોન ડી ઓર જીત્યો છે એટલે કે ફૂટબોલમાં આપવામાં આવતો આ એક મહત્વનો એવોર્ડ મેન્સ બેલોન ડી ઓર સાતમી વખત કોણે જીત્યો છે લિયોનલ મેસીએ ચાલો ક્રમિક રીતે રજૂઆત લઈએ બે ડિસેમ્બર વર્લ્ડ કોમ્પ્યુટર લિટરસી ડે ગુજરાતી માં કહીએ તો વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહીં ઇમેજ માં તમે વાંચી શકો છો સેકન્ડ ડિસેમ્બર વર્લ્ડ કોમ્પ્યુટર લિટરસી ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાની શરૂઆત ભારતીય કોમ્પ્યુટર કંપની એન આઈ આઈ ટી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા વર્ષ 2001 માં પોતાની 20મી વર્ષગાંઠને ચિહ્નિત કરવા માટે થઈ હતી અને આ દિવસ ઉજવવાનો હેતુ શું રહેલો છે કમ્પ્યુટરના શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરીને વધુમાં વધુ લોકોને કમ્પ્યુટરના ઉપયોગમાં કુશળ બનાવવાનો છે અહીં જ્યારે કમ્પ્યુટરની વાત આવે છે તો કમ્પ્યુટર સાથે મિત્રો કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન હોય છે જેમ કે કમ્પ્યુટરના શોધક કોને ગણવામાં આવે છે કમ્પ્યુટરની શોધ કોને કરી હતી અને કમ્પ્યુટર સાથે તો એવા ઘણા બધા રિલેટેડ ક્વેશ્ચન છે કે પરીક્ષામાં પૂછાતા હોય છે જેમ કે કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ જેવી એક્ઝામિનેશન હોય ને તો એમાં પણ કમ્પ્યુટર સાથે સંલગ્ન બે થી ત્રણ પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે આવા મહત્વના દિવસોની તારીખો પણ યાદ રાખજો કારણ કે અહીંથી પ્રશ્ન નીકળી શકે છે અને કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્રીસ નવેમ્બર કમ્પ્યુટર સિક્યુરિટી ડે ક્યારે ઉજવવામાં આવે છે ત્રીસ નવેમ્બર તો ઇન્ટરનેશનલ લિટરસી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે રોજ આ બે દિવસોની તારીખ પણ તમે યાદ રાખી લેજો આગળ વાત કરીએ તો બે ડિસેમ્બરની રાત્રિ એક દુર્ઘટના થઈ હતી અને એ દુર્ઘટનાને યાદ કરતો એક દિવસ ઉજવવામાં આવે છે જેનું નામ છે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે શું નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે ક્યારે ઉજવાય છે સેકન્ડ ડિસેમ્બર તો બે ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે અને એ પાછળની ઘટના કઈ જવાબદાર હતી તો બે ડિસેમ્બર વર્ષ ઓગણીસો ને ચોર્યાસી ના રોજ ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું તેઓની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે શું બે ડિસેમ્બર વર્ષ ઓગણીસો ને માં

મિથાઇલ આઇસોસાયનાઇડ અને તેના કારણે બહુ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા ભોપાલની ગેસ દુર્ઘટનાનો સમાવેશ 20મી સદીના વિશ્વના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અકસ્માતોની યાદીમાં થયો છે અને ભોપાલ એ મધ્ય મધ્યપ્રદેશનો પાટનગર છે ભોપાલમાં આવેલા અમેરિકી કંપની યુનિયન કાર્બાઇડના પેસ્ટીસાઇડ પ્લાન્ટમાં વછૂટેલા 30 ટન મિથાઇલ આઇસોસાયનાઇટ ગેસથી

અને આ દિવસ ઉજવવાનો હેતુ શું રહેલો છે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે ઔદ્યોગિક આપત્તિઓનો પ્રબંધન અને નિયંત્રણ માટે જાગૃતતા ફેલાવવાનો અને સાથે હવા પાણી અને જમીનને પ્રદૂષિત થવાથી બચાવવાનો છે આગળ વાત કરીએ તો ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલ બન્યા છે ઈમેજમાં તમે જોઈ શકો છો અહીં વાંચો પરાગ અગ્રવાલ એ ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે પરાગ અગ્રવાલ આઈઆઈટી મુંબઈ થી ગ્રેજ્યુએટ થયેલા છે અને વર્ષ બે હજાર અગિયાર માં ટ્વિટર સાથે તેઓ જોડાયા હતા પરાગ અગ્રવાલે ઓક્ટોબર બે થી ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કામ કરેલું છે અને પરાગ અગ્રવાલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે જેક ડોર્સીએ ટ્વિટર સાથે 16 વર્ષ કામ કર્યું છે જેમાં તેમણે અનેક પદે જવાબદારી પણ સંભાળી છે અને ટ્વિટર એ એક ઓનલાઈન સમાચાર તથા સામાજિક આપલે માટેનું માધ્યમ છે અને ટ્વિટર નું મુખ્યાલય ક્યાં આવેલું છે અમેરિકાના કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો મુકામે ટ્વિટર નું હેડક્વાર્ટર ટ્વિટર ના નવા સીઈઓ કોણ બન્યા છે પરાગ અગ્રવાલ અને ટ્વિટર ની શરૂઆત ક્યારથી થાય છે 21 માર્ચ 2006 થી મિત્રો આ બેઝિક ઇન્ફોર્મેશન છે કમ્પ્યુટર સબ્જેક્ટ હોય ને તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે તો યાદ રાખજો ટ્વિટર નું મુખ્યાલય અમેરિકાના કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો મુકામે ટ્વિટર ના નવા સીઈઓ પરાગ અગ્રવાલ ટ્વિટર ની શરૂઆત એકવીસ માર્ચ બે ના રોજ આગળ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેડિયો એ યુવા કાર્યક્રમ એઆઈઆર નેક્સ્ટ લોન્ચ કર્યો છે ઓલ ઇન્ડિયા રેડિયો એ હાલમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યુવાનોને તેમનો અવાજ પ્રસારિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે AIR નેક્સ્ટ નામનો એક નવો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. AIR સ્ટેશન સ્થાનિક કોલેજો યુનિવર્સિટીઓના યુવાનોને પ્રોગ્રામિંગમાં ભાગ લેવાની મંજૂરી આપશે. તેમને યુવા કેન્દ્રિત શોની ચર્ચા કરવા અને ક્યુરેટ કરવાની મંજૂરી આપશે અને આ કાર્યક્રમ અંતર્ગત આગામી વર્ષ દરમિયાન એક હજાર શૈક્ષણિક સંસ્થાઓના લગભગ વીસ હજાર યુવાનો ભારતના દરેક ખૂણે ખૂણેથી એકસો સડસઠ એઆઈઆર સ્ટેશનો દ્વારા ભાગ લેશે અને વાત કરી ઓલ ઇન્ડિયા રેડિયોની તો તેની સ્થાપના ક્યારે થઈ ઓગણીસસોને છત્રીસમાં ઓલ ઇન્ડિયા રેડિયોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હીના સંસદ માર્ગ ઉપર એઆઈઆરનું હેડક્વાર્ટર અને ઓલ ઇન્ડિયા રેડિયોના માલિક કોણ છે

એટલે કે બાર્બાડોસ એ વિશ્વનું સૌથી નવું રિપબ્લિક એટલે કે ગણતંત્ર રાજ્ય બન્યું છે બાર્બાડોસ બ્રિટિશ વસાહત બન્યાના લગભગ 400 વર્ષ પછી વિશ્વનું સૌથી નવું પ્રજાસત્તાક બન્યું છે કહેવાય છે કે બાર્બાડોસને અંગ્રેજોએ ગુલામ સમાજ બનાવ્યો હતો બાર્બાડોસને અંગ્રેજોએ ગુલામ સમાજ બનાવ્યો હતો વર્ષ 1966 માં બાર્બાડોસને સ્વતંત્રતા મળી હતી કેરેબિયન ટાપુ રાષ્ટ્ર બાર્બાડોસે રાણી એલિઝાબેથ દ્વિતીયને રાજ્યના વડા તરીકે હટાવ્યા છે શું આ એક કેરેબિયન ટાપુ રાષ્ટ્ર છે બાર્બાડોસ અને તેણે રાણી એલિઝાબેથ દ્વિતીયને રાજ્યના વડા તરીકે હવે હટાવી દીધા છે અને ડેમ સાન્દ્રા પ્રોનેલા મેસને બારબાડોસના પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે કોને ડેમ સાન્દ્રા પ્રોનેલા મેસને અને તેઓ ઓક્ટોબર બે હજાર એકવીસમાં બાર્બાડોસના પ્રથમ પ્રમુખ બનવા માટે ચૂંટાયા હતા અને બારબાડોસની રાજધાનીનું નામ શું છે બ્રિજ ટાઉન અહીં તમે નકશામાં જુઓ કે આ છે બાર્બાડોસ અને બાર્બાડોસની રાજધાનીનું નામ છે બ્રિજ ટાઉન અને તેની આસપાસ એક બાજુ કેરેબિયન સી આવેલું છે તો બીજી બાજુ એટલાન્ટિક ઓશન આવેલો છે અને બાર્બાડોસનું ચલણી નાણું શું છે બાર્બાડોસ ડોલર આગળ વાત કરીએ તો ભારતીય નૌકાદળના નવા વડા એડમિરલ આર હરિકુમાર બન્યા છે ઇમેજમાં તમે જોઈ શકો છો એડમિરલ કરમબીર સિંહનું સ્થાન કોણે લીધું છે આર હરિકુમારે સ્થાન લીધું છે આર હરિકુમારે નૌકાદળના પચ્ચીસમાં વડા તરીકેનું પદ સંભાળી લીધું છે યાદ રાખજો આપણા પચ્ચીસમાં નંબરના એડમિરલ કોણ બન્યા છે આર હરિકુમાર અને તેઓ એડમિરલ એવા કરમબીર સિંહના અનુગામી બન્યા છે જેઓ નૌકાદળને એકતાલીસ વર્ષ સુધી સેવા આપ્યા બાદ ઘડપણના કારણે તાજેતરમાં તે કરમબીર નિવૃત્ત થયા છે અને એડમિરલ હરિકુમારે નવી દિલ્હીમાં સાઉથ બ્લોક લોન્સ ખાતે એમને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓ અત્યારે પશ્ચિમી નેવી કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ હતા બાર એપ્રિલ ઓગણીસો બાસઠના રોજ જન્મેલા

મિસાઇલ કોર્વેટ આઈએનએસ કોરા અને ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે અને તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટનું પણ કમાન્ડ કર્યું છે આગળ વાત કરીએ તો તાજેતરમાં સંજય દત્ત અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ઇમેજમાં તમે જોઈ શકો છો એક બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત અરુણાચલ પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે

સંજય દત્ત રાજ્યના યુવાનો સાથે વ્યસન મુક્તિ અભિયાન ખાંડુ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે બીડી મિશ્રા અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર અને હવે મિત્રો ખેલ જગતની વાત કરીએ એની અંદર એક ફૂટબોલર લિયોનલ મેસી હાઇલાઇટમાં છે કારણ

અને ત્યાર પછી બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસ માં પણ જીત મેળવી છે અને કયો એવોર્ડ જીત્યો છે પુરુષોનો બેલોન ડી એવોર્ડ બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો કેટલી વખત સાતમી વખત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત એવોર્ડ જીત્યો છે ચોત્રીસ વર્ષીય આ ફૂટબોલરે બાર્સેલોના માટે છેલ્લી સિઝનમાં અડતાલીસ ગેમમાં આડત્રીસ ગોલ કર્યા હતા અને જુલાઈમાં આર્જેન્ટિનાને કોપા અમેરિકામાં ગૌરવ અપાવતા પહેલા કોપા ડેલ રે પણ જીત્યો હતો અને તેમણે તેના જૂના હરીફ કોણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતાં બે વાર વધુ બેલોન ડી ઓર જીત્યો છે એટલે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પાંચ વખત અને લિયોનલ મેસીએ સાત વખત આ એવોર્ડે જીત્યો છે અને તેમની વચ્ચે તેઓએ છેલ્લી તેર આવૃત્તિઓમાંથી બહાર જીતી છે હવે કમેન્ટ બોક્સની વાત કરીએ તો મેં એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો સમુદાયના પાંચમા ગુરુ કોણ પાંચમા ગુરુનું નામ છે ગુરુ અર્જુન દેવ અને ત્યાર પછી એમના વિશે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન આપી છે રાઠોડ વિજયભાઈએ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે કમેન્ટ વાંચશો ને

તમારો પણ અમારી ચેનલમાં સ્વાગત છે તમારો જવાબ બિલકુલ સાચો બી કે સ્ટુડિયો ઓફિશિયલ નામના કોઈ મિત્ર છે એમણે પણ લખ્યું છે કે શીખ ધર્મના પાંચમા ગુરુ કોણ ગુરુ અર્જુન દેવ અને ભટ્ટ શિવાની એમનો જવાબ પણ બિલકુલ સાચો છે ખૂબ ખૂબ અભિનંદન તમામ મિત્રોને અને આજે પ્રશ્ન પૂછવો છે તે તમારી સ્ક્રીન ઉપર કે જૈન ધર્મના ઓગણીસમાં તીર્થકર કોણ હતા મિત્રો જૈન ધર્મમાં ચોવીસ તીર્થકર થઈ ગયા આ ચોવીસના નામ તો યાદ ન રહે પરંતુ જે કેટલાક પરીક્ષામાં અવારનવાર હાઇલાઇટ થાય છે એમના નામ તો યાદ હોવા જોઈએ જેમ કે જૈન ધર્મના પ્રથમ દ્વિતીય તૃતીય ત્યાર પછી એની સાથે સંલગ્ન જૈન ધર્મને અનુલક્ષીને જે માહિતી હોય છે એ પણ યાદ રાખવી જોઈએ અને આવી સરસ મજાની માહિતી વાળો વિડીયો એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી એના ઉપર વિડીયો બનાવીને આજે અપલોડ કર્યો છે એના ઉપર જૈન ધર્મને ધ્યાનમાં રાખીને તમામ માહિતી આવરી લેવાનો પ્રયાસ કર્યો છે અને ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા વીસ કરતા પણ વધારે પ્રશ્નોની ચર્ચા પણ આજના વિડીયોમાં કરી છે તો તમે આ ચેનલનો વિડીયો જોવાનું ન ભૂલતા અને ત્યાર પછી જવાબ લખજો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ